गृहराज्यमंत्री हर्ष संघवीए अड़ालजमां अन्नपूर्णा भोजनालयनो प्रारंभ करावयो अने श्रमजीवी तवंगर के गरीबना भेदभाव विना कोईपण व्यक्ति मां अन्नपूर्णा भोजनालयमां मात्र 20 रूपियामां स्वादिष्ट भोजन करी शकशे त्यारे जोईए एक विशेष अहेवाल। गांधीनगरना कोबा अडालज हाईवे पर मां अन्नपूर्णा धाम ट्रस्ट संचालित अद्यतन सुविधापूर्ण मां अन्नपूर्णा भोजनालय शुरू थयुं छे। गृहराज्यमंत्री हर्ष संघवीए आ भोजनालयनो प्रारंभ करावियो हतो। गृहराज्यमंत्री अने प्रभारी मंत्रीए मुख्य मेहमान पदेथी आ प्रोजेक्ट पूरो करवामां जे लोकोए पोतानुं योगदान आप्युं तेमनी सराहना करता जणाव्युं के लॉकडाउनने लीधे अनेक गरीब भूख्या मरी जशे, જેથી વિદેશી અખબારોની હેડલાઇન છાપતા લોકોને ગુજરાતની માનવતા, ઉદારતા અને સંસ્કાર વિશે કંઈ જ ખબર નથી। સરકારની સાથે સાથે લોકડાઉન વખતે ગુજરાતમાં ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને અનેક લોકો ભેગા થઈને ભૂખ્યાને ભોજન કરાવતા હતા। આજે અનેક સમાજો ભેગા થઈને સબસિડાઇઝ દરે ભોજન આપવાનું કાર્ય કરે છે, તેને હું અભિનંદન આપું છું। માં અન્નપૂર્ણા ભોજનાલય પ્રતિદિન રૂપિયા 400 થી 500 કમાનારાઓની રાત દિવસની મહેનત પછી બચત બનાવવાનું કારણ બનશે। અન્નપૂર્ણા ભોજનાલયમાં માત્ર રૂપિયા 20માં ભોજન મળી રહેશે, જેમાં દાળ ભાત, શાક રોટલી, કઠોળ સહિતના ભોજનનો સ્વાદ લોકો માણી શકશે, જેનો લાભ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મળશે। ગુજરાતની સામાજિક સંસ્થાઓ ઘણી એક્ટિવ છે, જેથી ગુજરાત સફળ તેવું કહી શકાય, જેનો લાભ અનેક મધ્યમ વર્ગના લોકોને મળ્યો છે। અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા 25 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને ભણવા માટે હોસ્ટેલ, શારદામણી કોમ્યુનિટી હોલ અને રૂપિયા 40 થી 45 લાખના ખર્ચે હવે ભોજનાલય સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરાતા માનવતા જ ગુજરાતના વિકાસની ગતિને આગળ વધારી રહી છે। આ તકે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને સ્વાગત પ્રવચનમાં દાતાઓના દાન અને સંસ્થાના કાર્યોની વિગતો આપી હતી। આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, વિવિધ પદાધિકારીઓ, ભાજપ પક્ષના કાર્યકર્તાઓ, દાતાઓ, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।